વધુમાં આ સાહેબ જણાવે છે કે આ કિરણભાઈ કે જેઓએ ગોધરાના હોવાનું જણાવેલ તેઓએ સોનાનો સેટ કોમા બંગડી અને વીંટી ખરીદ કરેલી અને ડ્રાફ્ટ આપેલો દુકાનમાં સીસીટીવી કેમેરા પણ છે તેવું જણાવેલ છે અને આ ફરિયાદીએ તારીખ તેર ઓબ્લિક એક ઓબ્લિક બે હજાર પંદરના રોજ આ સાહેબને જણાવેલ કે આ ડ્રાફ્ટ ખોટો છે અને રિટર્ન થયેલ છે ફૂલ સ્ટોપ આ ડ્રાફ્ટ નંબર સત્યાવીસ અઠ્ઠાવન અડતાલીસની ફરિયાદી બેંકમાં જઈ નકલ લઈ આવેલા અને આ બાબતે ફરિયાદ આપેલી ફૂલ સ્ટોપ આ સાહેબે વધુમાં જણાવેલ છે કે તેઓને જાણવા મળેલ કે તારા જ્વેલર્સ રાજકોટ સાથે પણ તેવો જ બનાવ બનેલ છે અને આરોપીઓને બોમ્બેથી પકડી લાવેલ છે આરોપીનું સાચું નામ અશોક મણિલાલ મહેતા છે અને ખોટું નામ ધારણ કરેલ હતું આ સાહેબ એ હકીકત પણ જણાવે છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ ખોટો હતો છતાં આરોપીઓએ રૂપિયા બે લાખ બેતાલીસ હજારની સોનાની ખરીદી કરેલી ફૂલસ્ટોપ આ સાહેબ આરોપીઓને ઓળખી બતાવે છે અને નામ પણ જણાવે છે આરોપીઓના ફોટા સીસીટીવી કેમેરા કે જે તેઓની દુકાનમાં છે તેમાંથી કઢાવેલ હોવાનું જણાવી આંખ વીસથી રજૂ ડિમાન્ડ ડ્રાફ્ટને પણ ઓળખી બતાવે છે સદર હું સાહેબની બચાવ પક્ષ તરફે કરવામાં આવેલો ઉલટ તપાસમાં શાહેદ જણાવે છે કે તેઓ એકાઉન્ટનું કામ સંભાળે છે અને એકાઉન્ટના ટેબલ પર બેઠા હતા અન્ય સવાલો ડીડી વિશે પૂછવામાં આવેલા પણ ઉલટ તપાસમાં એવી કોઈ હકીકત જે આરોપીને મદદરૂપ થાય તે રેકોર્ડ ઉપર આવી નથી પહેરા આમ આ સાહેદના પુરાવાથી એ હકીકતને સમર્થન મળેલ છે કે તારીખ અગિયાર ઓબ્લિક એક ઓબ્લિક બે હજાર પંદરના રોજ આ જ આરોપીઓ ફરિયાદીની દુકાને પ્રયોસા જ્વેલર્સમાં ગયા હતા આંખ વીસનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપી રૂપિયા બે લાખ બેતાલીસ હજારના સોનાના દાગીના લીધેલ હતા જે ડીડી ખોટો હતો અને પરત ફરેલ હતો આ શાયદ એ હકીકતને સમર્થન આપે છે કે આરોપી નંબર એકનું નામ કિરણ નહીં પણ અશોક મણિલાલ મહેતા હતું અને આરોપીઓ ખોટું નામ જણાવી રૂપિયા બે લાખ બેતાલીસ હજારના દાગીના છેતરપિંડી કરી ખરીદ કરેલ હતા પેરા ફરિયાદ પક્ષે આખ સત્યાવીસથી શાહેદ જમનાદાસભાઈ ઝીણાભાઈ આડેસરાને તપાસેલ છે તેઓ જણાવે છે કે તેઓ પ્રયોસા જ્વેલર્સ જે આ કામના ફરિયાદીની જ્વેલર્સની દુકાન છે તેમાં પાંચ વર્ષથી સેલ્સમેન તરીકે સર્વિસ કરે છે અને કોર્ટ સમક્ષ જણાવે છે કે તારીખ અગિયાર ઓબ્લિક એક ઓબ્લિક બે હજાર પંદરના રોજ તેઓ આ દુકાનમાં હતા ત્યારે આ આશિષભાઈ સોની શેઠ તથા મેહુલભાઈ તથા જયેશભાઈ હતા